नमस्ते मित्रों, माइक्रो प्रोसेसर एंड कंट्रोलर एप्लिकेशंस ना यूनिट 5 ना छठा लेक्चर में आपनु स्वागत छे। आज नो टाइटल छे एडवांटेजेस डिसएडवांटेजेस एंड एप्लिकेशंस ऑफ पीएलसी। टॉपिक्स टू बी कवर्ड: एडवांटेजेस ऑफ पीएलसी, डिसएडवांटेजेस ऑफ पीएलसी एंड एप्लिकेशंस ऑफ पीएलसी। एडवांटेजेस ऑफ पीएलसी: फ्लेक्सिबिलिटी। पीएलसी ए खूब फ्लेक्सिबल डिवाइस छे, जेनाथी तमने कोई पण प्रोग्रामिंग में मॉडिफाई करीने जोईतुं इच्छित आउटपुट मळी शके छे। रिलायबिलिटी, विश्वसनीयता। पीएलसी ने तमे जे कार्य माटे प्रोग्रामिंग कर्यु छे ए कार्य ए भूल विना करशे एवी विश्वसनीयता राखी शको तमे, कारण के प्रोग्रामेबल डिवाइस छे अने तमे आपेलुं प्रोग्रामिंग एक्झिक्यूट थशे। अने रिले अने बीजा मूवेबल पार्ट न होवाथी इंटरनल स्ट्रक्चर खूब ज रगेट छे, तेथी ए मशीन रिलायबल छे। स्पीड ऑफ ऑपरेशन: इलेक्ट्रोस्टेटिक डिवाइसीस अथवा इलेक्ट्रॉनिक डिवाइसीस ना लीधे स्पीड ऑफ ऑपरेशन खूब ज सरस छे अने तमने झड़पी ऑपरेशन मळी शके छे। कॉम्पेक्टनेस: खूब ज नानू डिवाइस छे, कम्पेरमां रिले पेनल करता दसमा भागनું કદ ધરાવે છે અથવા એના કરતાં પણ ઓછું કદ હોઈ શકે છે અને ખૂબ જ ઓછી જગ્યામાં તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો। નીડ ઓફ લેસ પાવર સપ્લાય: રિલે પેનલ ન હોવાથી જુદા જુદા અથવા વધારે પાવર સપ્લાયની જરૂર પડતી નથી અને ઇન્ટરનલ ઓપ્ટો આઇસોલેટરના લીધે ઇન્ટરનલ પાવર વચ્ચે આઇસોલેશન હોય છે, જેથી કંટ્રોલ અને પાવર સર્કિટને આઇસોલેશન મળી રહે, એટલે ઓવરઓલ પાવર સપ્લાયની રિક્વાયરમેન્ટ ઘણી ઓછી છે। લેસ મેન્ટેનન્સ: મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે, તમને પીએલસીમાં મેન્ટેનન્સ કરવાની જરૂર પડતી નથી। એક્સપાન્શન પોસિબિલિટી: જો તમારા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વધારે કનેક્ટ કરવાના હોય તો જો પીએલસીમાં સ્પેરમાં ઇનપુટ આઉટપુટ જે પોર્ટ્સ તમારા અવેલેબલ છે એમાંથી તમે જે તે પોર્ટને યુઝ કરીને એપ્લિકેશનમાં વાપરી શકો છો અને પ્રોગ્રામ કરી શકો છો અને એ પોર્ટને એક્ટિવેટ કરી શકો છો, જેથી એક્સપાન્શન પોસિબિલિટી છે, શક્યતાઓ રહેલી છે। જ્યારે તમે નવું પીએલસી ખરીદો ત્યારે હંમેશા ઇન્ડસ્ટ્રી પીપલ ઓલવેઝ જુએ છે કે જે રિક્વાયરમેન્ટ છે એના કરતાં મોટી સાઇઝનું પીએલસી ખરીદે છે, જેથી ભવિષ્યની રિક્વાયરમેન્ટ અથવા એક્સપાન્શનને સેટિસ્ફાય કરી શકે। તો આ હતા એડવાન્ટેજીસ। ડિસએડવાન્ટેજીસ: હાઈ ઇનિશિયલ કોસ્ટ, તમારું રિલે પેનલ લેટેસ્ટ છે કે 50-60 હજારમાં બનતું હોય અને તો પીએલસી જે બની શકે તમારું 1-1.5 લાખમાં આવે, બટ એનું પેબેક કોસ્ટ વધારે છે, મેન્ટેનન્સ ઓછું છે, ઝડપ વધારે છે, બીજા બધા એડવાન્ટેજને ધ્યાનમાં રાખીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહે છે। પરંતુ આ ઇન્વેસ્ટમેન્ટ જે તે કંપની પોતાના ટર્નઓવર અને કેપેસિટીને જોઈને કરે છે, ટર્નઓવર અને કેપેસિટી કરતાં વધારે અમુક પરસન્ટ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ નથી, એટલે કે હાઈ ઇનિશિયલ કોસ્ટ છે। સ્કિલ્ડ મેન પાવર રિક્વાયરમેન્ટ ફોર પ્રોગ્રામિંગ: પીએલસીના પ્રોગ્રામિંગ માટે સ્કિલ્ડ મેન પાવર જોઈએ છે। સ્કિલ્ડ મેન પાવર એટલે કે તમે જે માણસ પ્રોગ્રામિંગ આવડે, જેને ટ્રેનિંગ આપેલી હોય એ પ્રોગ્રામિંગ કરી શકે, અન્ય માણસ એને પ્રોગ્રામિંગ કરી શકે નહીં। તો આ બે ડિસએડવાન્ટેજ કહી શકાય, અધરવાઇઝ લિમિટેશન પણ કહી શકાય। એપ્લિકેશન્સ ઓફ પીએલસી: એપ્લિકેબલ ઇન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફિલ્ડ: હાલમાં મોટાભાગની મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી, પાવર ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી એ પીએલસી યુઝ કરે છે। અને સિક્વન્શિયલ રિલે કંટ્રોલ, સિક્વન્શિયલ લોજિક કંટ્રોલ બેઝિકલી યુઝ કરે છે, એટલે કે લોજિક બેઝ પર કામ કરે છે। મોશન કંટ્રોલ: તમારે કોઈ મશીનનું મોશન કંટ્રોલ કરવું હોય તો પણ પીએલસી યુઝ કરી શકો છો। ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ: જુદી જુદી સિસ્ટમ જ્યારે અલગ અલગ લોકેશન પર અવેલેબલ હોય તો પણ તમે પીએલસીના ઉપયોગથી બધા મશીનના કાર્યને સંકલિત કરી શકો છો। એન્ડ કેપેબલ ટુ બી ઇક્વેલન્ટ ટુ ડેસ્કટોપ બટ કેન પરફોર્મ નાઇસલી ઇવન ઇન વર્સ્ટ એટમોસ્ફેરિક એન્ડ સરાઉન્ડિંગ કન્ડિશન: તમે એને પીસી સાથે એટલે કે પર્સનલ કમ્પ્યુટર સાથે સરખાવી શકો છો, પરંતુ અમુક અંશે એ પર્સનલ કમ્પ્યુટર કરતાં પણ વધારે સારી રીતે કાર્ય કરે છે અને વિપરીત વિષમ પરિસ્થિતિ અથવા વિષમ એટમોસ્ફિયરિક પરિસ્થિતિ, વાતાવરણ વિષમ હોય ત્યારે પણ પીએલસી સારી રીતે કાર્ય કરી શકે છે।
આશા છે આમાં તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.